નમસ્કાર મિત્રો, આજે આપણે શેડો પપેટ શો કેવી રીતે કરાય એ શીખીશું। તો સૌથી પહેલા આપણે એક નાનો એવો શો જોઈએ, તો કરીએ શરૂ। સ્ટાર્ટ। મિત્રો, જંગલમાં કોઈ ઝાડ વાવવા જતું નથી, અને છતાંય નવા નવા ઝાડ તો ઉગતા જ હોય છે। તો એ ઝાડ કેવી રીતે ઉગે છે એ આપણે જોઈએ। જંગલના કોઈ એક આવા ઝાડમાંથી એકાદું ફળ નીચે પડે અને પછી એ રાઉન્ડ મારતા મારતા નીચે ગબડતું ગબડતું જાય, એને અનુકૂળ વાતાવરણ મળે એટલે એમાંથી એક અંકુર ફૂટે। હવે આ અંકુરને પણ અનુકૂળ વાતાવરણ, પાણી, હવા બધું જ મળે એટલે એનો વિકાસ થાય, અને ધીમે 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 જેમ જેમ સમય જતો જાય એમ એમ એ છોડમાં પરિણમે। એ છોડ વર્ષો જતા ઝાડમાં પરિણમે। હવે એ ઝાડમાં આવી જ રીતના એકાદું ફળ ખરે અને એ ગબડતું ગબડતું નીચે જાય અને ત્યાંથી પાછો નવો અંકુર ફૂટે, ને બસ આમ જ સતત ઝાડ નવું નવું બન્યા કરે। શેડો પપેટ શો કરવા માટે આપણે એક પડદાની જરૂર પડે, તો પડદા માટે થઈને આવું એક પૂઠું લેવાનું અને એની અંદર આપણી પાસે જે માપનું કાગળ હોય, દાખલા તરીકે અહીંયા A4 સાઈઝનું કાગળ છે, તો એનાથી નાનું અહીંયા આપણે માપપટ્ટી અને કટરની મદદથી અહીંયા એક બારી બનાવી લેવાની, અને પછી સફેદ ગુંદરની મદદથી આપણે અહીંયા એ બારીની ઉપર કાગળ ચોંટાડી દેવાનું એટલે આપણો પડદો તૈયાર થઈ જાય। હવે આપણે જે શેડો પપેટ બનાવવાના છે એના માટે થઈને આપણે આવો બ્લુ કાગળ જોઈએ। હવે અહીંયા તમને પેન્સિલથી દોરેલું નહીં દેખાય એટલે મેં અહીંયા કલરથી દોરીને રાખ્યું છે। તો અહીંયા ઝાડ, કેરી, એના અંકુર, ડાળી, પાંદડા આ બધું દોરી અને પછી એને કાતર વડે કાપી લેવાનું। જ્યારે એ કપાઈ જાય ત્યારે એ કંઈક આવું દેખાશે। હવે આને મૂવમેન્ટ કરવા માટે થઈને આપણે પાછળ એક સળી ચોંટાડવી પડે। સળી બને ત્યાં સુધી ગોળાકાર હોય તો આપણને કંઈ ફેરવવું કે એવું કરવું હોય તો સારું પડે। સળી એવી રીતના લગાવી કે જેથી અહીંયા વચ્ચેના કોઈ ભાગમાં દેખાય નહીં, એટલે જે આપણું કટઆઉટ હોય એની અંદર જ રાખી અને એને ચોંટાડવાની ટેપથી ફિટ કરી દેવાનું, અને પછી જો આપણે પેલી કેરી જે રીતના આપણે લગાવી હતી એ કરવું હોય તો આ રીતે રાખી અને બંને બાજુથી, અહીંયાથી અને અહીંયાથી, બંને બાજુથી આપણે ટેપ ચોંટાડી અને એને આ રીતે લગાવી દેવાનું કે જેથી આપણે એને આવી રીતના મૂવમેન્ટ કરી શકીએ। તો હવે આપણે શો કેવી રીતે કરવું એ પણ જોઈએ, પડદો કેવી રીતના રાખવો અને પપેટ કેવી રીતના ચલાવવો। દર્શક તરફથી પડદો કેવો દેખાતો હશે એ અહીંયા જોઈ લઈએ। આ દર્શક તરફથી પડદો આ રીતે દેખાય છે। હવે આપણે જે તરફથી પપેટ ચલાવવું છે એ જોઈએ, તો અહીંયા આપણે જે બારી કાપી હતી એ છે, અને એની ઉપર આપણે કાગળ લગાવ્યો છે એ દર્શક તરફથી લગાવેલો છે, અહીંયા આપણને આમના બારી મળે છે। જે પપેટ એવા હોય કે જેનો આપણે માત્ર ત્યાં ને ત્યાં સ્થિર રાખવાના હોય, જેમ કે અહીંયા આપણે આ ઢાળ સ્થિર રાખ્યો છે, આ ઝાડ સ્થિર રાખ્યું છે, તો એને પહેલેથી આમનામ આપણે અહીં લગાવી દેશું। હવે આપણે જે ક્રમે પપેટની જરૂર હોય એ ક્રમે આપણે પપેટને ગોઠવી દેશું, જેમ કે પહેલી આપણે કેરીની જરૂર છે, પછી આપણે અંકુરની જરૂર છે, પછી છોડ અને પછી ઝાડ। હવે એને કેવી રીતના આપણે ચલાવશું એ જોઈએ।
અહીંયા ધારો કે આપણે આ કેરીને ગોઠવીએ છીએ તો અહીંયા એનો પડછાયો પડે છે, તો આપણે કેરીને એવી રીતના રાખશું કે જેથી એનો પડછાયો પડદા ઉપર ન પડે. હવે આપણે આ કેરીને નીચે આ રીતે પાડીએ છીએ અને પછી એને ગોળ ગોળ આ રીતે ફેરવતા ફેરવતા નીચે લઈ જઈએ છીએ. અહીં લાવ્યા પછી આપણે અંકુરને લઈ જઈએ છીએ. જ્યારે અંકુરને લઈ જઈએ છીએ ત્યારે આપણે કેરીને હટાવી અને અંકુરને ત્યાં સ્થિર કરશું જેથી આપણને બીજું પપેટ પકડવાનો ટાઈમ મળે. હવે આપણે છોડને લાવીએ છીએ. ધીમે ધીમે છોડને આપણે ઉપર લઈ જઈએ છીએ અને અંકુરને નીચે લાવ્યા. હવે એને આપણે ઉપર જતું આમ દેખાડી અને પછી ઝાડને લાવીએ છીએ. ઝાડ ઉપર જશે અને છોડ નીચે આવશે. ધ્યાને રાખશો કે આપણી બંને સાઈડ ડાર્ક હોવી જોઈએ, આ પણ અને આ પણ. નહીં તો આ બાજુ જો વ્હાઈટ કલર હશે તો જ્યારે આમ ફેરવશો ત્યારે ઓછો કલર આછો કલર દેખાશે. હવે અત્યારે અહીંથી આ પપેટ આવું લાગે છે, પણ એની પેલી સાઈડથી દર્શકને એ કેવું લાગતું હશે એ જોવા માટે આપણે કેમેરાને એ તરફ લઈ જઈએ. તો કેમેરા એ તરફ જાય છે. હું અહીંયા સાથોસાથ તમને બતાવું છું કે કેવી રીતના કેરી નીચે પડશે અને દર્શે એ કેવું લાગશે. જો અહીંથી આ રીતે કેરી પડી અને આ રીતે દડતી દડતી ગઈ તો આમ આપણને લાગે કે આ કેવી રીતના કરતા હશે, પણ હવે જ્યારે તમે શો કેવી રીતે કરાય એની બંને બાજુ તમે જોઈ લીધી તો મને લાગે છે કે હવે તમે લોકો આવો કોઈ શો તમારી જાતે કરી શકશો. તો મિત્રો, બહુ જ સાદા મટીરિયલ જે ઘરમાંથી મળે એવા હોય એમાંથી આપણે સરસ શો કરી શકશું.